अमेरिका में एक अपना हरिभक्त है फ्लोरिडा में इन्हें एक नो एक दीकरो आल्फा जन्म्यो आल्फा एटले गांडा जेवा अस्थिर मगजना हो मंदबुद्धि खाली आस्था हो तो हजी चाली जाए आल्फा हो तो પણ એ પાછો ડિસેબલ છે એટલે હાથ પગ આમ જ રહે લાળ ટપકાયા કરે લાળિયું બાંધવું પડે 17 વર્ષનો થઈ ગયો છે છતાં વ્હીલચેરમાં એની મા એના લાળિયા બદલ્યા કરે સેવા કર્યા કરે એટલે મેં હરિભક્તને પૂછ્યું કે તમારે એકનો એક દીકરો આટલો મોટો બિઝનેસ છતાં આવી તકલીફ તો તમારે પત્ની એમ બધા દુઃખી નથી થતા એ ભાઈ શું બોલ્યા મને કે સ્વામી મારી પત્ની એમ કહે છે કે આ જીવને ભગવાને પૃથ્વી પર જ્યારે જન્મ આપ્યો તો ત્યારે ભગવાને દુનિયાની તમામ સ્ત્રીઓ સામે જોયું અને ભગવાને વિચાર કર્યો કે આવા અપંગ બાળકનું ભરણ પોષણ કરી શકે એવી ભારે હૈયાવાળી માં કઈ છે એટલે ભગવાને બધી જ બાઈઓ જોઈ કે આ સારા રસોઈમાં હોશિયાર પણ આમાં નહીં આ મેકઅપમાં હોશિયાર પણ આમાં નહીં આ બ્યુટી પાર્લર જાણે પણ આમાં નહીં આ હોમ સાયન્સ વાળા ખરા પણ આમાં નહીં ભગવાને દુનિયાની તમામ સ્ત્રીઓ જોઈ પછી ભગવાને મને સિલેક્ટ કરી છે એટલે ભગવાનનો મારા પર આભાર કહેવાય ઉપકાર કહેવાય આ સમજ ક્યાંથી આવી સ્થિરતા મંદિરો એના માટે જ મંદિરો ખાલી ઈંટ ચૂનાની ઇમારતો ન હોય જીવનમાં પ્રશ્નો આવે એ પ્રશ્નો સમાવવા માટે મંદિરો છે રાજકોટના મંદિરે 2 વર્ષ પહેલા એક ભાઈ આવ્યા શું પ્રશ્નો લોકોના જીવનની અંદર છે એને સટ્ટા બજારની અંદર 35 લાખ રૂપિયાની ખોટ ગઈ અને લોકો માગ માગ કરવા આવે તકલીફ થઈ ગઈ ઘરમાં ઝઘડા થાય મારામારી થાય મને મળવા માટે એક હરિભક્ત લઈ આવ્યા આ તો હરિભક્ત નહોતા એને નક્કી કર્યું તો ખૂન કરવું છે પછી મંદિરે અવાય જ નહીં ખૂન કરવાનો સંકલ્પ કર્યો હોય પછી તો પણ પરાણે લઈ આવ્યા એક વાર ખૂન કરતા પહેલા અમારા સંતોન મળીને જાઓ મળવા આવ્યા અને એકદમ હોઠલાલ ગુમ આખો ચહેરો એનો ગુસ્સા વાળો કીધું મેં આવું સાંભળ્યું છે કે તમારે તકલીફ થઈ છે આ કે થઈ ગઈ છે હવે કોઈ ઈલાજ નથી હવે આ પાર કે પેલે પાર પતાઈ જ દેવા છે બધું શું કરવાના છો એ કે 12 જણા મને નડે છે બધાને ઉડાવવા છે આખો શિડ્યુલ લઈને આવ્યા હતા કયા દિવસે કોના કોના ખૂન કરવા છે એટલે જે જે નડતા હતા જે જે મારામારી કરી હતી અને તલવાર ને બંદૂક બધું તૈયાર રાખ્યું હતું ગાંધીગ્રામ બાજુ બજરંગવાડી વિસ્તાર છે આ બાજુ જામનગરથી એન્ટર થાવ એ વિસ્તારનો ભાઈ પતાઈ દેવા છે આખો મને ક્રમ કીધો મન કે સ્વામી સાંજે 7-8 વાગ્યા પછી આ સિલસિલો ચાલુ કરવાનો છે અને બધું જ ગોઠવાઈ ગયું છે શિડ્યુલ આ રીતે પતાવતા પતાવતા ઘરે આવીશ પછી મારા 2 દીકરા મારી પત્ની 3ને પતાઈશ અને પછી હું આત્મહત્યા કરી મરી જઈશ બધું આ સોલ્યુશન છે મન કે બીજો કોઈ સોલ્યુશન નથી કાં તો હું મરી જઉં અને એની વચ્ચે સંતોએ રોજ એને સિટિંગ આપ્યા આજે એ માણસ એમાંથી નીકળી ગયા મહેનત કરી બીજા સગા સંબંધીઓ થોડી મદદ કરી દેવાબાથી નીકળી ગયા અત્યારે પ્રેમથી મંદિર આવતા થઈ ગયા કોઈ એ ખૂન કર્યા હોય એ સમાચાર છાપામાં આવે પણ મંદિરમાં ગયા પછી 12 ખૂન અટકી ગયા હોય એ ક્યાં છાપાવાળા છાપે છે મંદિરો એના માટે જ મંદિર એ કામ કરે છે જીવનની અંદર નાના મોટા પ્રશ્નો આવે હમણાં મહિનાથી એક કેસ ચાલે છે રાજકોટમાં એક ભાઈ છે એમના લગ્ન થઈ ગયા છે એમનો પગાર 1 લાખ રૂપિયા પત્નીનો પગાર 1 લાખ રૂપિયા 2 સંતાનો છે અને હમણાં થોડાક દિવસ પહેલા આવ્યા મન કે પતાઈ દેવો છે કીધું કોને મન કે પેલા એ લંગર નાખ્યું છે મારા ઘરમાં શું થયું કે મારી પત્ની સાથે ખોટા SMS નો ફોન ચાલે છે ના હોય તમારા પત્ની આટલું ભણેલા 1 લાખ રૂપિયા પતિ પત્નીનો પગાર 2 લાખ રૂપિયા ઘરમાં ઇન્કમ છે બધું તોય શું કરવા આવું કરો છો મન કે ના બીજા રહે છે બીજા ગામનો ફોન આયા કરે છે ડિટેલ બિલ કઢાયું મારી આગળ ડિટેલ બિલ લઈને આવ્યા મન કે પતાઈ દઉં દરબાર છે ખૂન કરી નાખશો આ કે ખૂન પછી શું કરશો મને કે 2 દીકરીનું ઉડાડી દઉં પત્નીનું ઉડાડી દઉં પછી હું મરી જઉં છેલ્લા 15 દિવસથી પ્રયત્ન કરતા તેને માળા પહેરાઈ બધું ભગવાનને પ્રાર્થના કરીશ નીલકંઠનો અભિષેક કરીએ ખોટું હશે ડિટેલ બિલ કઢાવો ફરથી કઢાવો બધું શંકા ના કરો ભગવાનની કૃપાથી સોલ્યુશન આવી ગયું અત્યારે ભાઈ એ જ પત્ની સાથે હેમકેમ સુખીથી રહે છે શું કાર્ય છે આ હું વખાણ કરવા મંદિરની વાત નથી કરતો અમે સાધુઓ પોતાના મા બાપ છોડી આ સમગ્ર સમાજ માટે સેવા માટે પ્રમુખ સ્વામી મહારાજ આ સંતોનો ભેગ તૈયાર કરી રહ્યા છે દેશ વિદેશમાં આવા રાજકોટનું મંદિર એવા તો 900 મંદિરો છે પ્રત્યેક મંદિરો ખાલી દીવાબત્તી આરતીના કેન્દ્રો ન હોય સમાજ સેવાના કેન્દ્રો છે ભુજમાં ભૂકંપ થાય અને સૌથી પહેલી જો કોઈ સંસ્થા પહોંચી હોય ઇટ વોઝ અવર BAPS ફર્સ્ટ ટુ રીચ એન્ડ લાસ્ટ ટુ લીવ એ મંદિર બનાવ્યા છે આજે મને જણાવતા આનંદ થાય છે કે દેશ વિદેશમાં બધે મંદિર અમેરિકામાં 70 મંદિર આફ્રિકામાં યુરોપમાં અને લોકો સામે ચાલી વિનંતી કરે ચાઇનાના કલ્ચરલ મિનિસ્ટર અક્ષરધામ જોવા માટે આવે ચાઇના દેશ છે તો પાવરફુલ દેશ એ ત્યાં આપણા અક્ષરધામમાં આવ્યા અક્ષરધામ જોયા પછી ચાઇનાના મિનિસ્ટર શું બોલ્યા કે સ્વામીજી આપને વિનંતી કરીએ છીએ આવું અક્ષરધામ અમને ચાઇનામાં બનાવીને આપો તમે કહેશો એ શહેરમાં સંતો કીધું આ તો 100 એકર છે એટલે 400 એકર જમીન મફતમાં આપીએ પણ ચાઇનામાં અક્ષરધામ બનાવીને આપો તો સંતો કે તમે ચાઇના વાળા કોપી કરવામાં હોશિયાર છો તો કોપી કરી લો અક્ષરધામની કારણ કે તમે બલબલાની કોપી કરો છો તો ચાઇના વાળા શું બોલ્યા વી કેન કોપી ધ ઈચ એન્ડ એવરીથિંગ ઓફ ધીસ વર્લ્ડ વી કેન નોટ કોપી ધ દિલ્હી અક્ષરધામ અમે એની કોપી ના કરી શકીએ ચાઇના વાળા વિનંતી કરે કર્ણાટકના મુખ્યમંત્રી આવેલા
પેલા હુડા મુખ્યમંત્રી આવેલા, આ ભૈરવસિંહ શેખાવત રાજસ્થાનમાંથી આવ્યા, દરેક જગ્યાએ વિનંતી કરે સ્વામી આવું અક્ષરધામ, આવું મંદિર, ભગવાનનું સાક્ષાત સ્થાન, ત્યાં ગયા પછી આપણા પ્રશ્નો ઓછા થાય, સંતોનો સભાગમ, બાળ સંસ્કાર કેન્દ્રો, વ્યસન મુક્તિ કેન્દ્રો, શું સ્વાર્થ છે આપ વ્યસન છોડો એમાં અમને સાધુઓને? શા માટે ઉજાગરા કરવાના? એક રૂપિયાની અપેક્ષા નથી.